ધ્રાંગધ્રા ખાતે ભરવાડ સમાજનો સમૂહ લગ્ન ઉત્સવમાં 10 દીકરીઓના લગ્ન યોજાયા. વર્તમાન સમયમાં સમૂહ લગ્ન એ માત્ર પૈસાની જ નહીં પણ પૈસાથી પણ કિંમતી મહામૂલા સમય એમ બંનેની બચત કરવા સાથે પુણ્યશાળી કાર્ય બન્યું છે ત્યારે સમાજમાં સૌ સમૂહ લગ્નને સ્વીકારી રહ્યા છે. ધ્રાંગધ્રા સમસ્ત ભરવાડ સમાજ દ્વારા મેરાના મેદાનમાં સમૂહ લગ્નનું આયોજન હાથ ધરાયું હતું. જોકે 3001 ભરવાડ સમાજની દીકરીઓ અને 127 અને અન્ય સમાજની દીકરીઓના માવતર બની એમના સમૂહ લગ્ન કરાવનાર બેચર બાપાના ભરવાડની પ્રેરણા અને સહયોગથી આ સમૂહ લગ્ન ગોઠવવામાં આવ્યા હતા. ત્યારે ભરવાડ સમાજના ઝાંઝરકા ગાદીના મહંત ઘનશ્યામપુરી બાપુ, બાવરિયા ધામના રામ બાપુ જેવા સંતોને તેમજ પૂર્વ કેબિનેટ મંત્રી આઈ કે જાડેજા અને ધ્રાંગધ્રાના ધારાસભ્ય પ્રકાશભાઈ ભરમુરાની વિશેષ ઉપસ્થિતિમાં ધ્રાંગધ્રા મેરાના મેદાન ખાતે આ સમૂહ લગ્નનું આયોજન કરવામાં આવ્યું હતું. આ તકે આઈ કે જાડેજાએ આ પુણ્યસારી કાર્ય બદલ ભરવાડ સમાજને અભિનંદન પાઠવી આવતા વર્ષે સૌનો આંક બતાવતા સમૂહ લગ્નનો સંકલ્પ લેવડાવ્યો હતો. ધારાસભ્ય પ્રકાશભાઈ વરમોરાએ ભરવાડ સમાજની એકતાને બિરદાવી હતી. ઉપસ્થિત જાજવોરા મહંત ઘનશ્યામપુર બાપીએ ભરવાડ સમાજને શિક્ષિત બની દીકરીઓને વિક્રિય પ્રથા બંધ કરાવવા સાથે નીતિથી ચાલી કાનોડાને રાજી કરવાની રાહ ચીંધી હતી. ધર્મેશ રબારી, ZSTV, ધ્રાંગધ્રા.